ગુજરાતીમાં કહેવત છે, સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે નહાય. હેલો એવરીવન, હું ચાંદની દલાલ, મેરેજ કન્સલ્ટન્ટ અને કાઉન્સેલર. આજે નવો વિષય લઈને આવી છું, સક્સેસ. જી હા, સક્સેસનું આપણા જીવનમાં ખૂબ જ મહત્ત્વ છે. સક્સેસ મેળવવી હોય, લાઈફમાં સફળ થવું હોય, તો સખત મહેનત અને યોગ્ય દિશામાં ઉઠાવેલો કદમ તમને જોઈતી સક્સેસ અપાવે છે. હવે આ સક્સેસ મેળવવા માટેના રસ્તા આમ તો જોવા જાઓ તો ઘણા બધા અઘરા અને કઠિન જ હોય છે, કારણ કે આપણને કોઈને સહેલો સક્સેસ નથી પચતી કે સહેલો ગોલ પસંદ નથી. જિંદગીના આપણા બધાની મહત્વાકાંક્ષા એટલી ઊંચી હોય છે કે ત્યાં સુધી પહોંચવા માટે આપણા રસ્તાઓ પણ કઠિન જ હોય છે. પણ એ દરેક પરિસ્થિતિ સામે સખત મહેનત અને યોગ્ય દિશામાં સ્ટેપ્સ લેવાથી તમે સફળતાના અરીસામાં પોતાનું મોઢું જોઈ શકો છો. હવે એના માટે જ અમારે જે પ્રયત્ન કરવા પડે એ યોગ્ય દિશામાં કરવા જ પડે. જીવનમાં તમારે તમારા ગોલ્સ નક્કી કરવા પડે કે તમારે શું કરવું છે. ગોલ્સ એમાં જ એમ જોવા જાઓ તો બે રીતના છે, એક શોર્ટ ટર્મ અને એક લોંગ ટર્મ. જો શોર્ટ ટર્મ ગોલ તમે પસંદ કરો છો તો એ ગોલ એવા હોવા જોઈએ કે ફ્યુચરને રિલેટેડ હોય. જે તમે લોંગ ટર્મ ગોલ પણ કહી શકો, લોંગ ટર્મ ગોલ તમારું ફ્યુચર બતાવે છે અને શોર્ટ ટર્મ ગોલ્સ એને એકોર્ડિંગ ડિસાઇડ કરવામાં આવે છે. આમ જોવા જાઓ તો શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ બંને ગોલ એકબીજા પર રિલાયબલ જ છે. સક્સેસ મેળવવા માટે તમારે એવા યોગ્ય વ્યક્તિઓ કે જેને તમે તમારા આદર્શ માનતા હો એની નજીક રહો, એમને સમજવાની જાણવાની કોશિશ કરો, અથવા તો કોઈ એવા વ્યક્તિઓની બાયોગ્રાફી વાંચો અને એમની પાસેથી શીખો કે સક્સેસ મેળવવા માટે એમણે કેટલો સંઘર્ષ કર્યો, કેટલી સ્ટ્રગલ કરી અને આજે કે એ લોકો એમને ઈચ્છિત ગોલ સુધી પહોંચી શક્યા. બીજું તમે એ કરી શકો કે તમારામાં જરૂરી હોય એ બદલાવ રોજે રોજ લાવો. એ યોગ્ય બદલાવથી તમે તમારી જાતને સફળતાના એક મુકામ સુધી પહોંચવા માટે યોગ્ય કેન્ડિડેટ સાબિત કરી શકો. ત્રીજું, તમે તમારી જાતને જે પરિસ્થિતિ માટે વીક સમજો છો, જે પરિસ્થિતિ તમને અઘરી લાગે છે, સૌથી પહેલાં એનો જ સામનો કરો અને શક્ય હોય તો એ પરિસ્થિતિની સામે પહાડની જેમ ઊભા રહેવા માટે મનને તૈયાર કરી લો. આમ પોતાની જાત સાથેનું સતત ચિંતન, સતત થોટ પ્રોસેસને તમે સક્સેસની નજીક કર્યા કરશો તો તમે સક્સેસ મેળવી શકશો. સક્સેસફુલ થોટ્સથી તમે તમારા વિચારોમાં ઘણા બધા પરિવર્તન લાવો છો. તમારા મિત્ર ફ્રેન્ડ સર્કલ પણ સક્સેસફુલ બનવા માટેના રસ્તા માટે ખૂબ જ અગત્યના એક ભાગ છે એમ કહી શકાય. સક્સેસફુલ થવું હોય તો તમારી ઘણી બધી વખત બહુ જ સ્પેક્ટેક્યુલર્સ થવાની જગ્યાએ ડેરિંગથી પણ ચોક્કસ ગણતરીના ડિસિઝન લેવાથી તમે સક્સેસ મેળવી શકો છો. આમ જોવા જાઓ તો સક્સેસ એ બીજું કંઈ જ નહીં પણ સખત મહેનત અને ગણતરીના ડિસિઝન તમને સક્સેસની નજીક લઈ જાય છે, એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી. ચાલો મળીશું નવા વિષય સાથે. ત્યાં સુધી મારી ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. આવજો.